એટલે ભારત મજબૂત રીતે ઉભરી આવ્યું છે વૈશ્વિક ફલક ઉપર એના ચાર મુખ્ય કારણો છે પહેલું કારણ એ છે કે એક એવી નિર્ણાયક સરકાર છે કે જે ભારતના હિતમાં મોટા મોટા નિર્ણયો લે છે બીજી વાત એમણે એ કરી કે કેન્દ્ર સરકાર દ્વારા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર અભૂતપૂર્વ રોકાણ કરવામાં આવ્યું છે ત્રીજી એમણે ડેમોગ્રાફીની વાત કરી કે યુવાઓમાં રોકાણ કરે છે આ સરકાર અને ચોથી વાત એમણે એ કરી કે ઈઝ ઓફ લિવિંગ અને ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસના મંત્ર સાથે એ આગળ વધી રહી છે અને કેન્દ્ર સરકારનો એની પર કમિટમેન્ટ છે આ કેટલું મહત્વની વાત છે કે જે રીતે વૈશ્વિક ફલક પર ભારતની પ્રતિષ્ઠાને શાખ વધી છે આમાં ચાર પરિબળો કેટલા મહત્વના છે બિલકુલ મહત્વના છે તમે જુઓ કે એના કારણે નિર્ણય લેવો એ સૌથી અગત્યનું હોય છે તમે ડરી ડરીને રહો આપણે આપણને ખબર છે કે સંરક્ષણ થોડા વર્ષ પહેલાં સંરક્ષણ એટલે ખાસ કરીને સેનાએ એવું જાહેર કરવું પડ્યું હતું કે અમારી પાસે જો ભૂલે ચૂકે જો યુદ્ધ થઈ જાય તો અમારી પાસે પાંચ સાત દિવસથી વધારે લાંબા સમય સુધી યુદ્ધ કરી શકાય એવા એવા શસ્ત્રો જ નથી બરાબર એટલે કહેવાનો આશય એ છે કે તમે જે વસ્તુ તમારી પાસે ઉપલબ્ધ હતી જે સાધનો ઉપલબ્ધ હતા જે મેનપાવર ઉપલબ્ધ હતું જે જે કંઈ ઉપલબ્ધ હતું એનો તમે જો આ રીતે ઉપયોગ કર્યો હોત તો આપણે એ સમયે ફ્રેજાઇલ ફાઈવમાં ન હોત એ એ આપણે ત્યારથી જ વિશ્વસત્તા થઈ શકીએ હતા પણ એ નહોતું થતું પણ આ સરકારે આવીને નરેન્દ્રભાઈએ આવીને આ કામ કર્યું મોટા મોટા નિર્ણય લીધા અને એના કારણે દુનિયા હવે તમારી સામે જોવે છે તમે જુઓ કે વિશ્વના નેતાઓ આશા રાખે છે કે ભાઈ ભારત આમાં કશુંક કરે ભારત આમાં કશોક નિર્ણય લે બરાબર તમને ખ્યાલ હશે કે અત્યારે જે યુ એસનું જે એક સંગઠન છે અને ડોલર ડી ડોલરાઈઝેશનનો એક કરંટ ચાલી રહ્યો છે તમે જો આર્થિક પેલા એમાં ધ્યાન આપતા હો કે ભાઈ ડોલરાઇઝેશન અને એમાં એને ભારત સહિત રશિયાને બધા દેશો ભેગા થઈને કાં તો સ્થાનિક ચલણમાં અથવા તો રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટેની એક દિશામાં ગત ચાલી રહી છે પ્રક્રિયા ક્યારે બને મહત્વ આપોપ અને મોટા પાયે થઈ રહ્યો છે કે તમે આશ્ચર્ય થશે અને ક્યારે આગળ આવી જઈશું એ નક્કી નથી જે તમે વંદે ભારત ની વાત કરી એમાં એક બીજો નાનો મુદ્દો તમારો તમને ખ્યાલ હશે કે માત્ર વંદે ભારત ટ્રેન પાટ પણ ત્યાં ત્યાંની જે વોટર વેસ છે ત્યાંની પણ એક મેટ્રો શરૂ શરૂ કરી ત્યાંના ટુરિઝમ ને આ રીતે મહત્વ આપવા માટે એક વોટર મેટ્રો શરૂ કરી છે જે બે કે ત્રણ ત્રણેક ચારેક મહિના પહેલા જે આપણે વારાણસી થી આખું આસામ સુધીનો જે પેલો શરૂ કર્યો હતો બરાબર જો આ એક